ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અનુસૂચિત જાતિના મોરચાની બેઠકમાં કહ્યું કે દેશમાં ભાજપ તરફી માહોલ છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય હાંસલ કરશે. ભલે સમય હોગા મે તક, લેકિન મોસમ વગર કા અંદાજા લગા કરકે સબ કહેતે હૈ કે ચુનાવ આયોગ હી ચાહેગા કે યે ચુનાવ પહેલે. सरकार चाहे न चाहे, यूं तो सरकार भी चाह सकती है, और इसीलिए मैं अपने सब साथियों को पहले पहले कहता हूं कि अब अंदाजा और अटकल लगाने की जरूरत नहीं है कि लोकसभा चुनाव कब होंगे, विधानसभाओं के साथ होंगे या बाद में होंगे, क्योंकि कभी भी हो અડવાણીના આ નિવેદનની પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ કહ્યું છે કે આ નિવેદન અડવાણી પોતાના મનથી બોલ્યા હોય એવું નથી લાગતું. વધુમાં તેમણે કહ્યું કે ભાજપે વિપક્ષમાં બેસવાનું છે અને એ જ એનું કામ છે. અડવાણીજી પોતે પોતાના મનથી આ બોલ્યા હોય એવું જણાતું નથી. ભૂતકાળમાં અડવાણીજી ભાજપનો સ્થાપના દિવસ હોય તે દિવસે શું બોલેલા છે સમગ્ર દેશે જોયું છે. અડવાણીજી કઈ પરિસ્થિતિથી વ્યાકુળ છે, વ્યથિત છે, એ ગોવા કારોબારીમાં ભારતીય જનતા પાર્ટીના બધા શીર્ષસ્થ નેતાઓએ શું પરિસ્થિતિનો ઉદ્ભવ થયો હતો તે પણ જોયું છે અને દેશે પણ એને આપના માધ્યમથી જોયું છે. તો આ મામલે જીપીપીના મહામંત્રી ગોરધન ઝડફિયાએ અડવાણીના વહેલી ચૂંટણી આવવાના નિવેદન પર સહમતી દર્શાવી. જો કે દેશમાં ભાજપ તરફી માહોલ છે તેવા નિવેદન પર ઝડફિયાએ કંઈક આમ કહ્યું. અડવાણીજી બહુ સમય પછી કાર્યકર્તાઓનો માસ જોઈને કદાચ એમનામાં નિરાશા ખંખેરી હશે અને એને કારણે બહુમતી આવશે એવો દાવો કર્યો હશે. એક રીતે અડવાણીજીની વાત સાચી પણ છે કે ચૂંટણી વહેલી આવી શકે, કારણ કે જે રીતે ધોવાણ થતું જાય છે યુપીએનું નિર્ણયોમાં અને ટીવીના ડિબેટમાં જે પ્રકારનો ઉચ્ચારણો થાય છે, મને લાગે છે કે આપણી રાજનીતિમાં આપણે એટલા નીચા ઉતરી ગયા છીએ કે ત્યાં ગાલી ગલોચ સિવાય બાકીનું બધું આવી જાય છે. અડવાણીએ લાંબા સમયગાળા બાદ ભાજપ વિજયી થવાનું નિવેદન આપ્યું છે. જો કે કોંગ્રેસના કહેવા પ્રમાણે ભાજપના લોકો પણ અડવાણીના આ નિવેદનને ગંભીરતાથી લેતા નથી. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌરવ પટેલ, વીટીવી અમદાવાદ.